નિરાધારનો આધાર બન્યું. નર્મદા વહીવટીતંત્ર અને વૈષ્ણવ વણિક સમાજના યુવાનોએ ગરીબો માટે રેન બસેરા સાથે સાર્વજનિક રસોડું શરૂ કર્યું. રાજ્યનો ધર્મ પ્રજા કલ્યાણની કાળજી લેવાનો છે. કાયદાના શાસન માટે જરૂરી કડકાઈ દાખવતું રાજ્ય તંત્ર પ્રજાની સુખાકારી માટે એટલું જ સંવેદનશીલ હોય એ જરૂરી છે. નર્મદા જિલ્લા કલેક્ટર ડીએ શાહની દૂરવણી અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર નોંધારાનો આધાર બનાવી અનોખી કર્તવ્યશીલતા દાખવી રહ્યું છે, જેમાં રાજપીપળાની સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ જેવી સામાજિક સંસ્થાઓ હોંશે હોંશે જોડાઈ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આદરાયેલા આ અભિનવ પ્રેરક પહેલરૂપી પ્રોજેક્ટમાં નર્મદા જિલ્લાના તમામ પદાધિકારીઓ, રાજપીપળાના અગ્રણી નાગરિકો, વૈષ્ણવ વણિક સમાજ તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ વગેરેનો જબરજસ્ત સહયોગ સાંપડ્યો છે. વહીવટી તંત્ર જેમના માથે ઓઢવાને આકાશની છત અને સેવાને નીચે જમીનનો ઓટલો છે એવા સાવ નોંધારા પરિવારોને શોધી કાઢવા જહેમતભરી કવાયત કરી હતી, જેમાં હાલ પ્રાથમિક તબક્કામાં આવા સહાય એવા 22 જેટલા પરિવારોને આશરે 45 જેટલા સદસ્યોને વિવિધ પ્રકારે મદદરૂપ બનીને તેમને સમાજ પ્રસ્થાપિત કરવાનો સુયોજિત પ્રયાસ કલેક્ટરના માનવીય સભર દિશા નિર્દેશ હેઠળ જિલ્લા પ્રશાસને હાથ ધર્યો છે, જેમાં રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ જેવી સામાજિક સંસ્થાનો નક્કર સહયોગ મળે છે. નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ નોંધારા પરિવારો અને લોકો માટે રેનબસેરામાં આશ્રય ભોજન સેવા સહિત વિવિધ આયોજનો કર્યા છે અને આ પરિવારોને કેવી રીતે સ્થિર અને સ્થાયી આત્મનિર્ભર કરી શકાય તે માટે સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓનો વિનાયોગ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે, જેનું સીધું અને સતત મોનિટરિંગ જિલ્લા કલેક્ટર શાહ કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટરની સૂચના અને ગાઈડલાઈન અનુસરીને હાલમાં પ્રાથમિક તબક્કે વહીવટીતંત્રના 14 જેટલા અધિકારીઓની 7 ટુકડીઓએ રાજપીપળા નગરપાલિકા વિસ્તારના તમામ 7 વોર્ડમાં આવા અસહાય અને લગભગ 12 માસ ઉપર આકાશ અને નીચે ધરતીની સ્થિતિમાં કઠિન જીવન જીવતા લોકોને શોધવા વ્યાપક અને સઘન સર્વે કર્યો હતો, જેની નોંધ લેવી ઘટે તે પછી શ્રેણીબદ્ધ બેઠકો યોજી સરકારની કલ્યાણ યોજનાઓ હેઠળ તેમના ઉત્કર્ષ માટે કરવા યોગ્ય કામગીરીની રૂપરેખા બનાવવામાં આવી છે, જેના અમલના ભાગરૂપે આજથી રાજપીપળામાં હરસિદ્ધિ માતા મંદિર સ્કૂલના પાછળના ભાગે આ સેન્ટ્રલ કિચન ખુલ્લું મુકાયું છે. આમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આ સર્વેના પ્રાથમિક તારણ મુજબના પરિવારો વ્યક્તિઓ માટે 2 ટંક ભોજન વિતરણનો પ્રારંભ થયો છે. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.